જો પ્રતિભા પ્રચંડ હોય ને તો પ્રતિમા પણ પ્રચંડ જ હોવી જોઈએ અને આવી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ બીજી સરદાર પટેલ સાહેબને આપણે શું કરી શકીએ કે આખા વિશ્વની અંદર સૌથી મોટી જો પ્રતિમા હોય તો એ આપણા ભારતની અંદર આપણા ગુજરાતની અંદર આપણા સરદાર પટેલ સાહેબની છે અને અહીંયા જે અમે ઊભા છીએ ખરેખર આ પ્રતિમા જોઈને જે અનુભૂતિ થઈ રહી છે આ માત્ર આપણે શબ્દોમાં વર્ણવી નહીં શકીએ આના માટે તમારે સાક્ષાત અહીંયા આવવું પડે આ જોવું પડે કે આની અનુભૂતિ શું છે વિશાળ આમ પ્રચંડ અને ખરેખર કંઈક તમને રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રભક્તિની તો તમારા દિલમાં રહેશે જ પણ સાથે સાથે જે રીતે આ વિસ્તારને વિકસાવવામાં આવ્યો છે ને તમે કુદરતની ખૂબ નજીક પહોંચી જાઓ છો એટલે ઇટ ઇઝ અ માર્વલ ઓફ એન્જિનિયરિંગ આધુનિક રીતે એટ ધ સેમ ટાઈમ કુદરતની સાથે કુદરતના ખોળામાં જ્યારે તમે રમતા હો એવી તમને અનુભૂતિ આ કેવડિયાની અંદર થાય છે સરદાર પટેલ સાહેબને નમન છે વંદન છે અને સો હેપી શું મને તો એમ થાય છે કે અમે ખુશનસીબ છીએ કે અમે અહીંયા આવ્યા છીએ ને તમે એકવાર આવશો ને તો તમને અનેક વાર આવવાનું મન થશે આ અમારો પોતાનો અનુભવ છે અને અત્યારે અમે જ્યાં ઊભા છીએ ને એ બેસ્ટ વ્યૂ છે એમ લાગે છે કે સરદાર વલ્લભભાઈ પટેલ આપણી સામે જોઈ રહ્યા છે અમારી સામે જોઈ રહ્યા છે અમને આશીર્વાદ આપી રહ્યા છીએ એ જે ફિલિંગ આવે છે ને દિલમાં એ શબ્દોમાં વર્ણાવી ન શકાય તે જેમ હેતુ કીધું તમારે જાતે અહીં આવવું પડે અને આ અનુભવવું પડે આ એક મેસ્મરાઇઝિંગ અમેઝિંગ ફિલિંગ છે એટલે પ્લીઝ ડુ કમ એન્ડ વિઝિટ ધીસ પ્લેસ તમને એમ થશે કે આ દુનિયાની સર્વશ્રેષ્ઠ જગ્યા છે અને છે જ સરદાર પટેલ સાહેબ નું વિઝન હતું કે સામે સરદાર સરોવર ડેમ હોય અને નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન શ્રી નું વિઝન હતું એમને એવું હતું કે સરદાર પટેલ સાહેબ નું એવું આપણે અહીંયા પ્રતિમા બનાવીએ પ્રચંડ હોય વિશાળ હોય જે સરદાર સરોવર ડેમ તરફ જોતી હોય આ બે જ્યારે વિઝન એક સાથે થાય છે ને તો કેવડિયા કોલોની અંદર એકતા નગર નો જન્મ થાય છે અને સરદાર પટેલ સાહેબ ની આ સ્મારક ની પાસે ઉભા રહેવાનો આપણને મોકો ને લાવો પડે છે જય ભારત માતા